વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું શૈલેષ મહેતા, સ્વામિનારાયણ ગુરુકુલ કણબા. ગયા પીરિયડની અંદર આપણે વાક્ય પરિવર્તન ધોરણ 10 એની અંદર વાક્ય પરિવર્તનનો મુદ્દો આપણે ચાલતો હતો. વાક્ય પરિવર્તન એટલે શું એની સમજૂતી આપી હતી કે પરીક્ષામાં જે વાક્યો આપ્યા હોય એ વાક્યોને કર્તરી રચના, કર્મણી રચના અને ભાવે રચના અને પ્રેરક વાક્ય રચનાને વાક્ય પરિવર્તન કરવાની ક્રિયાને વાક્ય પરિવર્તન કહેવામાં આવે છે. એમાં કર્તરી વાક્ય રચના કોને કહેવાય એના વિશે આપણે સમજૂતી આપી હતી, છતાં પણ આપણે થોડું રિપીટ કરી દઈએ, રિવિઝન કરી દઈએ કે કર્તરી વાક્ય રચનાની અંદર ક્રિયાપદ નો ઉપયોગ કર્તાને અનુલક્ષીને કરવામાં આવે છે અને ક્રિયાપદ નો ઉપયોગ કર્તાને અનુલક્ષીને કરવામાં આવે તેને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. જેમ જેમ કર્તાના રૂપમાં, અહીં કર્તાના રૂપમાં પુરુષ, લિંગ અને વચનમાં ફેરફાર થાય તેમ તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે એને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. કર્તા નામાર્થે પહેલી વિભક્તિમાં હોય છે. ત્યાર પછી કર્મણી રચનાની વાત કરી હતી કે કર્તરી વાક્ય રચનાની અંદર કર્તા ગૌણ મુખ્ય હોય છે, જ્યારે કર્મણી રચના વાક્ય રચના કોને કહેવાય હોય તો ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને કરવામાં આવે ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. અહીં કર્મ, લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય છે અને અહીંયા કર્તા ગૌણ હોય છે, પણ અહીંયા કર્મણી વાક્ય રચનાની અંદર કર્મ મુખ્ય હોય છે, કર્મની પ્રધાનતા હોય છે, બરાબર. એ વાત આપણે ઉદાહરણ સહિત આપણે જોયા હતા. હવે ત્રીજી એક વાક્ય રચના છે, ભાવે વાક્ય રચના કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ભાવે વાક્ય રચના, તમને એમ લાગશે કે ભાવે વાક્ય રચના કર્મણી વાક્ય રચના જેવું જ છે, પણ અહીંયા આ વાક્ય રચનાની અંદર ક્રિયાપદનો ઉપયોગ કર્તરી અને કર્મણી રચનામાં ન થયો હોય ત્યારે ભાવે વાક્ય થાય છે. ફરીથી આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદનો ઉપયોગ કર્તરી અને કર્મણી રચનામાં ન થયો હોય ત્યારે ભાવે વાક્ય થાય છે. અહીંયા આગળ જોઈએ તો કર્તાની વિભક્તિ, કર્તાની વિભક્તિ કર્મણી પ્રયોગ પ્રમાણે હોય છે. કર્તાની વિભક્તિ કર્મણી પ્રયોગ પ્રમાણે હોય છે. અહીં અકર્મક ક્રિયાપદ વપરાયું છે, અકર્મક ક્રિયાપદ અને સકર્મક ક્રિયાપદ. ગયા પ્રિયડની અંદર વાત કરી હતી કે અકર્મક ક્રિયાપદની અંદર એમાં કર્મ રહેલું હોતું નથી અને સકર્મક ક્રિયાપદની અંદર એમાં કર્મ હોય છે. તો અહીંયા શું કહે છે, અહીં અકર્મક ક્રિયાપદ વપરાયું હોય છે તો વાક્યમાં કર્મ હોતું નથી, એમાં ક્રિયાના ભાવની પ્રધાનતા હોય છે. આ મુખ્ય છે વિદ્યાર્થી મિત્રો, ભાવે વાક્યની અંદર ક્રિયાના ભાવની પ્રધાનતા હોય છે. હવે દાખલા તરીકે મોહન થી ખવાય છે, કરતા મોહન, ક્રિયા કઈ છે, ખવાય છે, ખાવાની ક્રિયા. તો ખાવામાં ખાવાનો અહીંયા અને ભાવ રહેલો છે. મોહન થી ખવાય છે, ગીતાથી બોલાય છે, બોલવાનો ભાવ રહેલો છે, ભાવની પ્રધાનતા રહેલી છે, એટલે ભાવે વાક્ય રચના છે. સીતાથી લખાયું, અહીંયા લખવાનો ભાવ રહેલો છે. તો અહીંયા શું કે છે, કર્તાની વિભક્તિ કર્મ પ્રમાણે, કર્મણી પ્રયોગ પ્રમાણે થાય છે. કર્તાની વિભક્તિ કર્મણી, આપણે કર્મણી વાક્યની અંદર કર્તાને થી, થકી, વડે, દ્વારા લગાવતા હતા એ પ્રત્યય કર્તાને લાગે છે. હવે ભાવે વાક્ય રચનામાં કર્મ રહેતું નથી, ભાવે વાક્ય રચનામાં કર્મ રહેતું નથી, કર્તાને થી, વડે અને દ્વારા જેવા પદો લાગે છે. અહીંયા કર્તા મોહન છે તો મોહનને થી પ્રત્યે લાગ્યો, બરાબર. પણ અહીંયા ભાવ ખાવાની ક્રિયા છે, અહીંયા ખાવાનો ભાવ રહેલો છે. તો ભાવે વાક્ય રચનામાં કર્મ રહેતું નથી
અને કર્તાને થી વડે દ્વારા જેવા પદો લાગે છે. હવે ઉદાહરણ આપણે જોઈએ. અહીંયા કર્તવ્ય વાક્ય રચના આપ્યું છે, એટલામાં શિલા આવી ગઈ, એટલામાં શિલા આવી ગઈ. આ કર્તવ્ય વાક્ય રચના છે. હવે કર્તા કોણ છે? શિલા. તો શું કે છે ભાઈ વાક્ય જુઓ, એટલામાં શિલા થી. હવે કર્તા ને કયો પ્રત્યય લાગ્યો? થી લાગ્યો. એટલામાં શિલા થી આવી જવાયું. ભાવે વાક્ય રચના, ક્રિયાપદ ની અંદર ફેરફાર થયો. તમને એમ લાગે વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ તો કર્મણી વાક્ય રચના જેવું થયું ને, પણ કર્મણી વાક્ય રચનામાં કર્મ ની પ્રધાનતા રહેલી છે, જ્યારે ભાવે વાક્ય રચનામાં ભાવની પ્રધાનતા રહેલી છે વિદ્યાર્થી મિત્રો. અને કર્તા ને વિભક્તિ નો પ્રત્યય થી વડે દ્વારા જેવા પદો લાગતા હોય છે. મુંજ કારાગૃહમાંથી બહાર આવ્યો. હવે મુંજ કારાગૃહમાંથી બહાર આવ્યો, બહાર આવ્યો, કારાગૃહમાંથી બહાર આવવાનો ભાવ છે. તો મુંજ વડે, મુંજ વડે કારાગૃહમાંથી બહાર અવાયું. આ ભાઈ વાક્ય રચના છે વિદ્યાર્થી. ત્યાર પછી દાદા હસી પડ્યા, દાદાથી હસી પડાયું. આ હસી પડવાનો, હસવાનો ભાવ રહેલો છે. દાદાથી હસી પડાયું, શાનો ભાવ રહેલો છે? હસી પડવાનો ભાવ. અહીંયા કર્તાને થી પ્રત્યય લાગ્યો અને ભાવ હસવાઈ પડવાનો ભાવ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાવે વાક્ય રચનામાં ક્રિયાપદનો ઉપયોગ કર્તરી અને કર્મણી રચનામાં ન થયો હોય ત્યારે ભાવે વાક્ય રચના થાય છે. આગળ કર્તાની વિભક્તિ કર્મણી પ્રયોગ પ્રમાણે હોય છે. તમને એમ લાગે સાહેબ આ તો કર્મણી જ વાક્ય રચના છે, પણ અહીંયા કર્તાની વિભક્તિ કર્મણી વાક્ય પ્રમાણે હોય છે. અહીં અકર્મ ક્રિયાપદ વપરાયું છે. અકર્મ ક્રિયાપદ એટલે કે જેની અંદર કર્મ રહેલું હોતું નથી. ત્યાર પછી એમાં ક્રિયાની, ક્રિયાના ભાવની પ્રધાનતા. કઈ ક્રિયા છે? તો ક્રિયાના ભાવની પ્રધાનતા, એટલે કે ક્રિયાનો ભાવ મુખ્ય હોય છે વિદ્યાર્થી મિત્રો, એ એટલે આને ભાવે વાક્ય રચના કહેવામાં આવે છે. હવે બીજું, પ્રેરક વાક્ય રચના કોને કહેવાય? પ્રેરક, પ્રેરક એટલે પ્રેરવું, બીજા વ્યક્તિને કામ કરવા માટે પ્રેરવાનો છે. આપણે કામ કરતો કરવાનો છે, બરાબર. તો શું કે છે, જે ક્રિયાપદમાં ક્રિયા જાતે કરવાની નથી પણ બીજા પાસે, બીજા પાસે ક્રિયા કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો, પણ ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ, એટલે કે બીજાની પાસે ક્રિયા કરાવવાની છે પ્રેરવાનો ભાવ રહેલો હોય તેવી રચનાને પ્રેરક વાક્ય રચના કહે છે. અહીંયા પુનઃ પ્રેરક પણ આવે છે, પુનઃ પ્રેરક વાક્ય રચના પણ આવે છે. પુનઃ એટલે કે કરતા બીજાને, પુનઃ એટલે કે કરતા બીજાને ક્રિયા કરાવે છે. તો શું કે છે, જે ક્રિયાપદમાં ક્રિયા જાતે કરવાની નથી પણ ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ રહેલો હોય તેવી રચનાને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? કરતાને જાતે કામ નથી કરવાનું, કામ કરાવવાનું છે બીજાની પાસે. દાખલા તરીકે ચકુ દફતર મૂકે છે, ચકુ દફતર કામડાવે છે બીજાની પાસે. મજૂરો ઝાડ કાપે છે, દાદા મજૂરો પાસે ઝાડ કપાવડાવે છે. આ પુનઃ પ્રેરક છે, દાદા મજૂરો પાસે ઝાડ કપાવડાવે છે. અહીંયા ઉદાહરણ આપે છે, મોહન દૂધ પીવે છે. હવે મોહન દૂધ પીવે છે તો મોહન જાતે, હવે એના પ્રેરક એટલે કે કામ કરવાનો છે ત્રીજા વ્યક્તિને, બીજા વ્યક્તિને કામ કરવા માટે પ્રેરવાનો. તો માતા મોહન દૂધ પાય છે. કોણ દૂધ પાય છે મોહનને? માતા મોહનને દૂધ પાય છે. હવે અહીંયા આ માતા, માતા એ કોણ છે? એ બીજો વ્યક્તિ,
બીજા ને બીજો માતા મોહને દૂધ પાય છે, બીજો વ્યક્તિ કામ કર ભાવ રહેલો છે, પ્રેરવાનો ભાવ રહેલો છે, બરાબર. રમેશ 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 જાતે નથી, અહીંયા પિતા રમેશ ને રમાડે છે, પિતા રમેશ ને રમાડે છે, અહીંયા રમવાનો ભાવ રહેલો છે. અહીંયા વ્યક્તિ બીજાને તો ક્રિયા જાતે નથી કરતો, ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ રહેલો છે. પિતા બીજા વ્યક્તિ છે તો પિતા રમેશ ને રમાડે છે. શિલા ભણે છે તો શિક્ષક શિલાને ભણાવે છે. શિક્ષક એ બીજો વ્યક્તિ છે, શિક્ષક શિલાને ભણાવે છે. તો જે ક્રિયામાં ક્રિયા જાતે કરવાનો નહીં પણ ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ રહેલો હોય તેવી રચનાને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે. વિનુ પેટી ખોલે છે, વિનુ જાતે નથી ખોલતો, હવે વિનુ બીજા પાસે પેટી ખોલાવે તો શું કહે છે? વિનુ એની પત્ની પાસે પેટી ખોલાવે છે. મંગુ હસે છે તો અમૃત કાકી મંગુ ને હસાવે છે. અહીંયા અમૃત કાકી બીજા વ્યક્તિ ને કામ પ્રેરવાનો ભાવ છે. કાબરીએ ખાધું, છોકરાએ કાબરીને ખવડાવ્યું, અહીંયા ખવડાવ્યું તો શું કહે છે? જે ક્રિયાપદમાં ક્રિયા જાતે કરવાનો નહીં પણ ક્રિયા કરવા માટે બીજાને પ્રેરવાનો ભાવ રહેલો હોય તેવી રચનાને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા યાદ રાખવા માટે શું છે? યાદ રાખવા માટે સરસ. તો મોટે ભાગે પ્રેરક વાક્ય રચનામાં મૂળ કર્તાને જ પ્રેરક બનાવે છે. શું છે? અહીંયા જો શિલા ભણે છે, મોહન દૂધ પીવે છે, તો મોટે ભાગે પ્રેરક વાક્ય રચનામાં મૂળ કર્તાને જ પ્રેરક બનાવે. શિલા વાંચે છે, શિલા વંચાવે છે. દાદા ભણે છે, દાદા ભણાવડાવે છે. તો અહીંયા પ્રેરક રચનામાં મૂળ કર્તાને જ પ્રેરક બનાવાય છે. મૂળ કર્તા હોય ને અને કર્તા મૂળ હોય પણ બીજા પાસે કામ કરે તો પુનઃ પ્રેરક થઈ ગયું. આ રચનામાં પ્રેરિત કર્તાને પાસે પદો દ્વારા સૂચવાય છે. પાસે એટલે કે કામ કરવા માટે. તો શું કે અમૃત કાકીએ પુત્રને પત્ર લખાવ્યો, અમૃત કાકીએ પુત્રને પત્ર લખાવ્યો, પુત્ર પાસે લખાવ્યો. કોની પાસે લખાવ્યો? અમૃત કાકીએ પત્ર લખાવ્યો પણ કોની પાસે લખાવ્યો? પુત્ર પાસે, પુત્રને પત્ર લખાવ્યો. મહાવતે હાથી પાસે પગ મુકાવ્યો, મહાવતે કોની પાસે પગ મુકાવ્યો? હાથીની પાસે. તો અહીંયા આ રચનામાં પ્રેરિત કર્તાને પાસે પદો દ્વારા સૂચવાય છે. પ્રેરિત કર્તા આ પ્રેરિત કર્તા છે, બરાબર. પછી યાદ, આ રચનામાં અકર્મક ક્રિયાપદ, અકર્મક ક્રિયાપદ સકર્મક બને તથા પ્રેરિત કર્તા કર્મને સ્થાને આવે છે. તો શું કહે છે કે આ રચનામાં અકર્મક, અકર્મક અને સકર્મક ક્રિયાપદની વાત કરી દે. અકર્મક એટલે કે એની અંદર કર્મ રહેલું હોતું નથી, જ્યારે સકર્મક એટલે કે એની અંદર કર્મ રહેલે છે. તો અકર્મક ક્રિયાપદ સકર્મક બને તથા પ્રેરિત કરતા કર્મને સ્થાને આવે છે. પ્રેરિત કરતા જે પ્રેરતો હોય એ વ્યક્તિ એ કર્મને સ્થાને આવે છે. તો અહીંયા જો મંગુ હસે છે, નશ મંગુને હસાવે છે. આ રચનામાં અકર્મક ક્રિયાપદ એટલે કે કર્મ હોતું નથી પણ સકર્મક બને છે, નશ મંગુને હસાવે છે. નશ મંગુને ક્રિયા સકર્મક થઈ, હસવાની ક્રિયા પ્રેરક બને છે, પ્રેરિત કરતા કર્મને સ્થાને આવે છે, બરાબર. છોકરા નેમ લે છે, કાશીમાં છોકરાને નેમ લેવડાવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે વાક્ય પરિવર્તન એટલે શું એના વિશે માહિતી આપી કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય, કર્મણી વાક્ય રચના કોને કહેવાય, ભાવે વાક્ય રચના કોને કહેવાય અને પ્રેરક વાક્ય રચના કોને કહેવાય. પરીક્ષાની અંદર એક ગુણનો પ્રશ્ન પૂછાય છે,
ફરજિયાત પૂછાય છે અને બોર્ડની અંદર એ પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. તો તમને વાક્ય પરિવર્તન ગુજરાતી વ્યાકરણે આ મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખશો. હવે આવતા પીરિયડની અંદર નવા જ વિષયની સાથે આપણે ફરી મળીશું. તો શૈલેષ મહેતાના જય સ્વામિનારાયણ.